ગારિયાદર શહેરમાં સંત શ્રી વાલારામ બાપાના પુણ્યતિથિની નિમિત્તે ધામધૂમપૂર્વક અહીં ઉજવણી કરવામાં આવી હતી. ગારિયાદર શહેરમાં સંત શ્રી વાલારામ બાપાની 136મી પુણ્યતિથિ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સમાજના તમામ લોકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી, જેમાં આજરોજ વાલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ગારિયાદર શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા દરમિયાન રસ્તામાં પ્રસાદરૂપે વિવિધ સમાજના સંગઠનો દ્વારા ખાણીપીણી, ઠંડી છાશ, શરબત, લસ્સી, આઈસ્ક્રીમ, કોણ વગેરે સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. આ શોભાયાત્રા દરમિયાન પ્રસાદીનો લાભ મેળવવા માટે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. જો કે કોરોનાની મહામારીના કારણે છેલ્લા 2 વર્ષ જેટલા સમયથી બાપાની શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ આ વર્ષે છૂટછાટ મળતા શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે 2 વર્ષ બાદ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શોભાયાત્રામાં લોકો જોડાયા હતા. આ વર્ષમાં બાપાની પુણ્યતિથિ નિમિત્તે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મુખ્ય માર્ગો પર આ શોભાયાત્રા નીકળી હતી. આજ રોજ તારીખ 6/5ના રોજ આજ ગામના પરમજની વાલમરામ બાપાની 136મી જયંતિ નિમિત્તે સવારથી જ કાર્યક્રમો છે. સવારે પાદુકા ગ્રહણ હતું, બપોરે ભોજન સમારંભ હતો અને સાંજના ખૂબ મોટી સંખ્યામાં શોભાયાત્રા નીકળી છે. અંદાજે 50-60 ટ્રેક્ટરો છે, ઘોડા છે અને ખૂબ મોટી સંખ્યામાં ગામના 20-21 હજાર લોકો, ભાઈઓ બહેનો અને તમામ ધર્મના સમાજના લોકો આમાં શોભાયાત્રામાં ભાગ લઈને શોભાયાત્રા શોભાવી છે. અને પરમ શ્રદ્ધેય વાલમરામ બાપા અમારું કાયમિકનું શ્રદ્ધાસ્થાન છે અને સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ અહીંયા આ વાલમરામ બાપાની તિથિ નિમિત્તે આવતા હોય છે. અને આજના પ્રસંગે ખૂબ તમામ નાગરિકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા.